વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું ઉદાહરણ નંબર 9.5 નો. એમની રકમને સમજીએ તો અહીંયા આપણને એવું કીધું છે, પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક ભ્રમણ પૂરું કરવા માટે 24 કલાક લાગે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે 24 કલાક લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તે 1 ડિગ્રી જેટલું શિફ્ટ થાય છે, મતલબ કે 1 ડિગ્રી જેટલું પોતાનું સ્થાન ખસેડે છે. તો એના માટે એને કેટલો સમય લાગશે? તો પહેલા તમે એ વસ્તુ વિચારી લો કે પૃથ્વીને એક રાઉન્ડ પૂરું કરવું છે. માની લો કે આ રીતે સર્કલ હોય અને એક સર્કલ આપણે ભ્રમણ કરવું હોય તો એના માટે જે એને ટોટલ અંતર કાપવું પડે એ 360 ડિગ્રી હોય. તો 360 ડિગ્રી અંતર કાપવા માટે એને 24 કલાકનો સમય લાગ્યો. તો આપણે તો માત્ર 1 ડિગ્રી જ જોઈએ છે. તો સિમ્પલ વાત છે કે આપણે ડાયરેક્ટલી 3 રાશિ મૂકી દઈશું તો આપણને એનો સીધો આન્સર મળી જશે. એટલે 3 રાશિ એવી રીતે મૂકી શકાય કે 360 ડિગ્રી હોય ત્યારે 24 કલાક, તો 1 ડિગ્રી હોય ત્યારે કેટલા? ચાલો જોઈએ એમને. ચાલો અહીંયા આપણને એ જ વસ્તુ કીધી છે કે 360 ડિગ્રીનું ભ્રમણ કરવું છે તો એના માટે જે સમય લાગે છે એ 24 કલાક છે. તો 1 ડિગ્રીનો ભ્રમણ કરવા માટે કેટલો સમય લાગશે એની ગણતરી કરી તો આન્સર આપણને મળે છે 1/15 કલાક. એને મિનિટમાં ફેરવે તો આપણો જે આન્સર આવે છે એ છે 4 મિનિટ. સિમ્પલ દાખલો છે.